સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતના ગાર્બેજ ફ્રી 5 સ્ટાર સિટીનું જ બિરુદ મળ્યું છે. જો કે સુરત શહેરમાં જાહેર સ્થળોએ સુરતના ગાર્બેજ ફ્રી 7 સ્ટાર સિટી જાહેર કરવામાં આવ્યું હોવાના મસમોટા હોર્ડિંગ્સ લાગી જતા વિવાદ ઊભો થયો છે. આ અંગે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અજાણા હોવાનું જણાવી રહ્યા છે. પાલિકાના લોકો મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર ફોટો સાથે હોર્ડિંગ્સમાં અજાણા બસ ડેપો બહાર ફૂટ ઓવરબ્રિજ લાગી ગયું છે. સુરતને ગાર્બેજ ફ્રી 7 સ્ટાર સિટી જાહેર કરવામાં આવ્યું હોવાના હોર્ડિંગ્સ અંગે જણાવ્યા થતાં જાણ થતાં ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે આટલી મોટી ચૂક કેવી રીતે થઈ ગઈ તે અંગે સૌ કોઈ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે, જેને લઈ પાલિકાનો વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ થયું છે. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોવાનું જણાવ્યું હતું. આ અંગે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ જાણ હોવાનું જણાવી રહ્યા છે. પાલિકાના લોકો અને મેયર સહિતના પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના ફોટા સાથે હોર્ડિંગ્સ જૈના બસ ડેપો બહાર ફૂટ ઓવરબ્રિજ પર લાગી ગયું છે. સુરતને ગાર્બેજ ફ્રી 7 સ્ટાર સિટી જાહેર કરવામાં આવી હોવાના હોર્ડિંગ્સ અંગે જાણ થતાં ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે આટલી મોટી ચૂક કેવી રીતે થઈ ગઈ તે અંગે સૌ કોઈ ગોળગોળ જવાબ આપી રહ્યા છે, જેને લઈ પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોવાનું જણાવ્યું હતું.